કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીની ઉત્તર પ્રદેશ પોલીસે અટકાયત કરતા કોંગ્રેસમાં ઉગ્ર રોષ પ્રસરી જવા પામ્યો છે. પ્રિયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ભરૂચ ખાતે કોંગીજનો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવતા ઉત્તર પ્રદેશના સોનભદ્ર નરસંહારના મૃતક પરિવારજનોની મુલાકાતે જઈ રહેલ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની સ્થાનિક પોલીસે અટકાયત કરતા કોંગીજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના પડઘા સમગ્ર રાષ્ટ્રમાં પડતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનના આયોજન કરવામાં આવ્યા હતા, જેનો ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન પાસે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે દેખાવો યોજી પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા સાથે ભાજપ સરકારના ઇશારે પોલીસ કામ કરી રહી હોવાના આક્ષેપ પણ કોંગી અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સહિત શહેર અને જિલ્લાના કોંગી અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. ઉત્તર પ્રદેશના સોનભદ્ર ખાતે 10 જેટલા આદિવાસી પરિવારની હત્યા કરવામાં આવેલી છે, 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત છે, ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી શ્રીમતી પ્રિયંકા ગાંધીજી આજે પરિવારને મળવા માટે ગયા હતા, ત્યારે ખોટી રીતે મિર્ઝાપુર ખાતે પોલીસ દ્વારા 144ની કલમ ના હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે એમની ધરપકડ કરવામાં આવેલી છે, એમને બંધન કરવામાં આવેલા છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, યોગીની સરકાર ખોટી રીતે પ્રિયંકા ગાંધીજીને દબાવવાનો પ્રયત્ન કરી રહેલા છે. આ દેશની અંદર લોકશાહી દેશ હોય, કોઈ પણ પરિવાર ઉપર અત્યાચાર થતો હોય, હત્યા થતી હોય, અને જ્યારે આદિવાસી પરિવાર ઉપર હત્યા થયેલી હોય અને તેને પરિવારને મળવા જતા હોય, ત્યારે આ પરિવારને પ્રિયંકા ગાંધી જેવા દેશના રાષ્ટ્રીય મહામંત્રી ગણાય કોંગ્રેસ પક્ષના, અને તેમને ગેરકાયદેસર રીતે અટક કરવામાં આવેલ છે. તેના અનુસંધાનમાં ભારત દેશ અને સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ભરૂચના વિકાસ કાર્યો માટે શાસક અને વિપક્ષ તેમની ભૂમિકા ભજવી પ્રજાકીય સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત રહે તે ઇચ્છનીય છે.